નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ મજામાં હશો અને ખૂબ સરસ રીતે તૈયારી કરી રહ્યા હશો મિત્રો આપના તરફથી આવતા પોઝિટિવ રિસ્પોન્સ મને વધારે સારી રીતે ડિક્ટેશન્સ મૂકવા માટે પ્રેરિત કરે છે પણ આ સાથે એક વાત ખાસ જણાવીશ આપ સૌ એક વિધાન દરરોજ વાંચતા હશો કે કે સ્પર્ધા વહેંચવામાં નથી હોતી ખેંચવામાં હોય છે એટલે તમને જે શબ્દોમાં તકલીફ પડે છે એ શબ્દો જણાવશો તો એવા પ્રકારના શબ્દોની તાલીમ આપણે વધારે સારી રીતે કરી શકીએ તેવો પ્રયાસ કરીશ તો કરીએ આજની ડિક્ટેશનની શરૂઆત પ્રકાર કોર્ટ મેટર ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી સ્ટાર્ટ આ કામના અરજદારની અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે કોમાં અરજદારના લગ્ન અરજીની તારીખથી સાત વર્ષ અગાઉ આ કામના સામાવાળા સાથે થયેલ છે અને તે રીતે તેઓ બંને પતિ પત્ની બનેલ છે સ્ટોપ તેઓનું લગ્ન જીવન હાલે ચાલુમાં છે સ્ટોપ અરજદારના લગ્ન સામાવાળા સાથે થયા બાદ અરજદાર સામાવાળાને ઘરે ગયેલ અને ત્યાં એક વર્ષ રોકાયા બાદ સાસરે ગયેલ સ્ટોપ ત્યાં સાસરામાં સામાવાળાએ અમોને બે થી ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવા લાગ્યા સ્ટોપ સામાવાળા ચારિત્ર્ય બાબતે તેણીની ઉપર વહેમ રાખી નાની નાની બાબતોના ઝઘડા તેઓની સાથે કરતા અને તારા પપ્પાના ઘરે ઉપડી જા તેમ કહી ન બોલવાના શબ્દો બોલી હાથ પણ ઉપાડી લેતા તેમ છતાં સામાવાળા સુધરી જશે અને ભવિષ્યમાં સારું થઈ જશે તે આશાએ તેઓ આ બધું સહન કરતા આવેલા સ્ટોપ આ દરમિયાન તેણી થોડો સમય તેણીના પિયર જતા અને પાછા આવતા હતા સ્ટોપ સામા વાળાએ સમય જતાં તેણીના ઉપર ત્રાસ વધારી દીધો હતો તેમ છતાં તેઓ સહન કરતા આવેલા સ્ટોપ લગ્ન સમયે તેમના પિયર તરફથી કપડા લતા દર દાગીના અને ઘરવખરીની ચીજ વસ્તુઓ આપવામાં આવેલી જે હાલે સામાવાળા પાસે છે સ્ટોપ સામાવાળા અરજદારના રોટલા ખાતા ન હતા અને તેણીની સાથે બોલતા ચાલતા નહીં સ્ટોપ પરાણે તેણી સાથે રહેતા હોય તેઓ વ્યવહાર કરતા અને અવારનવાર પોતે દવા પીને મરી જશે તેવી ધમકી આપી તેણીને પિયર ચાલી જવા દબાણ કરતા હતા ત્યારે તેણી આઠ થી દસ દિવસ પિતાને ઘરે જતા રહેતા અને ફરી પાછા તેણીના સાસરે સામાવાળા સાથે રહેવા આવતા સ્ટોપ સામાવાળાને ઘરે તેણી શારીરિક અને માનસિક ત્રાસ સહન કરતા આવેલ પરંતુ સામાવાળાના વર્તનમાં કોઈ સુધારો આવેલ નહીં સ્ટોપ સામારજદાર અરજદારનું અવારનવાર ધમકી આપવાનું ચાલુ રાખેલ અને તેણીને ત્રાસ આપતા જ હતા સ્ટોપ અરજી કર્યાના વર્ષ અગાઉ તેણીના ઘરમાં પાણીયારા પર મરી જવાની ચિઠ્ઠી લખીને મૂકેલી અને તેમાં લખેલ કે મારા છેલ્લા રામ રામ છે હું આવીશ નહીં સ્ટોપ તું હવે ઘરે આવતી નહીં જેથી તેણીએ આ બાબતે સામાવાળાને પૂછતા કહેલ કે તેના ભાઈ ના પાડે છે નહીંતર તને સાંજે જ છૂટાછેડા આપી દઉં સ્ટોપ તું અહીંથી ચાલી જા તેમ કહી પહેરેલ કપડે કાઢી મુકેલ છે અને ત્યારથી તેણી તેણીના પિતાના ઘરે ના છૂટકે આવેલા અને ત્યારથી તેમના પર બોજ બની ઓશિયાળુ જીવન વિતાવે છે સ્ટોપ સામાવાળા ખેતી કામ કરી વાર્ષિક રૂપિયા ત્રણ લાખ જેટલું કમાય છે સ્ટોપ તેમના પર ભરણ પોષણ ની જવાબદારી નથી સ્ટોપ અરજદાર ની કઈ કામ ધંધો કરતા નથી કે કમાતા નથી સામા ઘરના મકાન છે અને ખેતી કામ કરે છે સ્ટોપ આ અરજી અન્વયે આ કામના સામા વાળાને અરજદારની અરજીનો જવાબ અંક નવ થી રજૂ કરેલ છે સ્ટોપ કમ્પ્લીટ